परंपरागत कला अंगे कारण के समय साथ आज बधु बदलायू परंतु आदे पण एक एवी कला छे जे कारीगरों ने हाथ वड़े ज बनावी पड़े छे। आपणे आभूषणों की बात करी रह्या छे, आपणे सोना ने चांदी ना दागीना तो खरीदीए छे परंतु ते बने केवी रीते छे ते नथी जाणता के न तो तेने बनावानी रीत कोई ने खबर छे। आजे आ अहेवाल मां ते पण जोई लो के केवी रीते सोना ना आभूषणों तैयार थाय छे। आधुनिक युग मां पण परंपरा नथी भूलाई, आजे पण जूनी पद्धति थी सोनियो बनावे छे दागीना। आपने सोना चांदी ना घरेणा तो खरीदीए छीए परंतु ते केवी रीते बने छे ते नथी जाणता, तेनु घड़ामण केवी रीते थाय छे ते आपने नथी जाणता। तो जरा आ दृश्य जोई लो, आ छे आपणी परंपरागत सोना ना दागीना बनाववानी रीत। आ दृश्य अमदावाद ना पूर्व विस्तार मां दागीना बनावता कारीगरो ना छे, ज्या आजे पण कारीगरो जूनी रीत रिवाज साथे दागीना बनावे छे। कुंकणी अने दीवा वडे पोताना हाथ थी दागीना ने आकार आपे छे। अत्यारना समय मां लोको आधुनिक गन अने मशीनरी नो उपयोग करीने दागीना बनावे छे। तेवा समय मां आजे पण अनेक कारीगरो हाथ थी ज घरेणा बनाववानुं पसंद करे छे कारण के तेमने हजु पोताना हाथ पर अने पोतानी आवडत पर भरोसो छे। आधुनिक युग की अंदर सोना ना दागीना आधुनिक जे टेक्नोलॉजी छे तेनाथी बनावामां आवे छे, परंतु अमदावाद ना पूर्व विस्तार नी अंदर पोळो मां रहेता सोनियो जे छे ए आजे पण जूनी पद्धति थी सोना ना दागीना जे घड़ी रह्या छे त्यां पहोंच्या छे, तेना दृश्य बताववानो प्रयास करीशुं। आप जोई रह्या छो कि आ पूर्व विस्तार मां आवेला सोनियो जे छे पोळो मां रहेता सोनियो ने ते जे छे ए सोना केवी रीते घड़े छे, सोना ना दागीना केवी रीते बनावे छे ते बताववानो प्रयास करीए छे। आपणे जोई रह्या छो कि आ सोनी छे એ બુટ્ટી બનાવી રહ્યા છે પરંતુ એમની બનાવવાની રીત જે છે એ જે જૂના જમાનાની રીત છે કે જે ફૂંકણી હોય છે તે જે છે એ દીવો ચાલુ કર્યા બાદ ફૂંકણીમાં ફૂંક માર્યા બાદ આજે દાગીના ઘાટ આપી રહ્યા છે। આપણી સાથે સોની જોડાયા છે, તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા તમારું નામ શું છે? બળવંતભાઈ। કાકા કેટલા સમય દાગીના બનાવો છો? 30 વર્ષથી। 30 વર્ષ? અને કેવી રીતે બનાવો છો દાગીના? જૂના જમાનાના પ્રમાણે। અને આ દાગીને બનાવવામાં કેટલો સમય લાગતો હતો? સામાન્ય રીતે કોઈ એક બુટ્ટી બનાવો તો કેટલો સમય લાગે? 3 કલાક। આ કેટલા આ કેટલી જૂની પદ્ધતિ છે? આ 40 વર્ષ જૂની છે। સામાન્ય રીતે અત્યારે જે દાગીના બની રહ્યા છે કેવી રીતે બને છે અને તમે કેવી રીતે બનાવો છો થોડુંક સમજો ભાઈ। એ દાગીના તો અત્યારે ગન ઉપર બને છે પણ અત્યારે અમે જૂની પદ્ધતિથી જ બનાવીએ છીએ। અત્યારના જમાના અંદર લોકો જે છે એ ગનનો ઉપયોગ કરીને દાગીના ઘડતા હોય છે, ત્યારે આ પોળોની અંદર રહેતા જે સોનીઓ જે છે એ સોનીઓ જે છે હજુ પણ જે જૂની ટેકનોલોજી જે છે જૂની પદ્ધતિ જે છે કે ફૂંકણીથી હોય કે ભાઈ નાની નાની માઇક્રો ચિપિયા હોય કે સાણસીઓ જેથી દાગીના ઘડી રહ્યા છે। અને ભઠ્ઠીની જો ખાસ કરીને વાત કરીએ તો સોનું કાઢવા માટે અત્યારે લોકો જે મોટી મોટી ભઠ્ઠીઓનો ઉપયોગ કરતા છે, પરંતુ આ જે પોળોના સોનીઓ જે છે આપ જોઈ રહ્યા છો કે નાની એવા એક તગારાની અંદર એક તબાકડું હોય છે તેની અંદર જે છે નાની ભઠ્ઠી બનાવતા હોય છે, ત્યારબાદ તેની ઉપર જે છે એ દીવો ચાલુ કરીને સોનું ગાળતા હોય છે। આપ જોઈ રહ્યા લાઈવ દ્રશ્યો જે છે કે આ સોની છે અને જે તેની અંદર ચાંદી જે છે એ ચાંદી ગાળી રહ્યા છે। તેની સાથે વાત કરીશું કે આ પદ્ધતિ કયા પ્રકારની પદ્ધતિ છે, કેવી રીતે જે છે એ ચાંદી ગાળતો છે। તમારું નામ? પ્રકાશભાઈ। પ્રકાશભાઈ કેટલા સમયથી તમે આ સોનીનો ધંધો કરી રહ્યા છો? લગભગ 30 વર્ષથી। અને આ તમે જે સોનું ગાળી રહ્યા છો ચાંદી ગાળી રહ્યા છો એ કેવી રીતે ચાંદી ગાળે છે અને કેટલા સમય લાગતો છે ચાંદી ગાળવાની અંદર? આમાં લગભગ 5 મિનિટ લાગે, પછી વજન ઉપર જાય, 100 ગ્રામ હોય તો 10 મિનિટ લાગે, 5 ગ્રામ હોય બરાબર છે તો 5 મિનિટમાં ગળી જાય એવી રીતે, પણ વધારે હોય તો 10 મિનિટ તો ખરું જ ગાળવામાં 10 મિનિટ લાગે। અત્યારે લોકો કેવી રીતે સોનું અને ચાંદી જે ગાળતા હોય છે ને તમે કેવી રીતે ગાળો, શું ફરક છે અત્યારની ટેકનોલોજી ની પહેલાની ટેકનોલોજીમાં? એટલે આમાં જે નાનું જે સોનું હોય ને 50-100 ગ્રામ એ આ રીતે જ ગળે, પણ જે મોટું હોય 1-2 કિલો તો એના માટે મોટી ભઠ્ઠીએ જવું પડે, 5 કિલો હોય 10 કિલો હોય તો મોટી ભઠ્ઠીએ જવું પડે। આ તમે જે ચાંદી ગાળી રહ્યા છો તો તેને ગાળવા માટે બીજું કોઈ અંદર પદાર્થ નાખવામાં આવે? ખાર નાખવો પડે, ખાર નાખીએ તો જ સોનું ગળે, બાકી ના ગળે। તો ખાર નાખો તો જ જે છે આ નાની ભઠ્ઠીઓની અંદર જે સોનું ઘડતું હોય છે, અને આપણે બતાવવાનો પ્રયાસ કર્યો કે આ પોળોના સોનીઓ જે છે ત્યાં આજે પણ તે લોકો જે છે એ નાની ભઠ્ઠીઓ કે આવા પ્રકારની દીવાનો ઉપયોગ કરીને નાના સોનાના જે દાગીના હોય છે કે નાની સોનાના બિસ્કીટો હોય છે તેને ગાળતા હોય છે। કેમેરામેન હિરેન શાહ સાથે દિવાંગ પ્રજાપતિ, VTV ન્યૂઝ, અમદાવાદ।